नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे नवा सत्रमां આવી ગયા। મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય આસપાસ। મિત્રો, આજે આપણે શું ભણવાનું છે? ઇન્દ્રિયો એટલે શું? મજાની ઇન્દ્રિયો। તો ઇન્દ્રિયો કોને કહેવાય? તો જો ઇન્દ્રિયો 5 પ્રકારની હોય છે। આંખ, કાન। આંખ છે એ જોવાનું કામ કરે, નાક કાન છે એ સાંભળવાનું કામ કરે, નાક છે એ સૂંઘવાનું કામ કરે, ચામડી છે એ સ્પર્શ કરવાનું કામ કરે, જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરે છે। મિત્રો, અને આની સિવાયની પશુઓ અને પ્રાણીઓ પણ આ જોઈ શકે છે, સાંભળી શકે છે, સૂંઘી શકે છે અને એકબીજાની ચામડીને પણ સ્પર્શ કરી શકે છે અને એ પણ સ્વાદ પારખી શકે છે। પણ મિત્રો, એ બોલી શકતા નથી અને આપણે જો એવું જ ભણવાનું છે, બહુ મજા આવશે। તમે શાંતિથી સાંભળજો, બધા પાઠ્યપુસ્તક ખોલીને બેસજો। પાઠ 1, મજાની ઇન્દ્રિયો। શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? મિત્રો, જો તમે ખુલ્લા મેદાનમાં જમતા હો, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે, એટલે જો આ લોકો છે ગાર્ડનમાં જમતા હતા બાર અને કાગડો આવ્યો અને કાગડો રોટલી લઈને જતો રહ્યો। આપણે એવું કોઈ દિવસ બન્યું છે? હા, ક્યારેક બની પણ શકે, બન્યું ન હોય તો। આપણે બધા પણ ફરવા તો જઈએ જ છીએ, ખુલ્લા મેદાનમાં જમીએ જ છીએ। હા, તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય। જો આપણે કૂતરો સૂતો હોય અને એની પાસેથી પસાર થઈએ તો એ કાન એના એકાએક ઊંચા થઈ જાય, એટલે કે એ બી જાય। તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ ગઈ હોય અને પળવારમાં જ કીડી બધી ઘણી બધી કીડીઓ આજુબાજુ ભેગી થઈ જાય। આપણાથી કંઈ પણ ગળ પણ વેરાઈ ગયું હોય તો એકી સાથે એક કીડી ભેગી ન થાય, એક કરતાં બધી કીડીઓ ભેગી થાય અને પછી તેનું જૂથ બને। આવું શા માટે બન્યું અને વિચારો અને કહો। જો પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ ગંધ અને લાગણીનો પણ અનુભવ કરી શકે છે। મેં તમને જેમ પહેલાં કીધું, ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ અને ગણગણાટ સાંભળી પણ શકે છે। ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે। પ્રાણી સૃષ્ટિ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે। જો પ્રાણી સૃષ્ટિ છે એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે, એટલે કે એ બોલી નથી શકતા, બાકી એનામાં બધી જ ટેલેન્ટ છે, એ બધું જ કરી શકે છે, પણ એ ખાલી બોલી શકતા નથી અને આપણે એનું સાંભળી શકતા નથી। આપણે એની પાસેથી નીકળીએ ને તો એ સાવચેતી રાખે, પણ આપણે કોઈ સાવચેતી રાખતા નથી। આપણે એને જ મારવા દોડીએ છીએ, પણ એ આપણને ભાળે એટલે આપણીથી બી જાય, એટલે એ ભાગીને જતું રહે। આપણે કંઈ ભાગતા નથી, આપણે બોલી શકીએ છીએ। કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? તો આપણે આપણા મિત્રને ઓળખી જાય એમ કીડી એના મિત્રને ઓળખી જાય। એક કીડી મેદાન પર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું। પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી, રક્ષક કીડી ઓળખી ગઈ અને અંદર આવવા દીધી। જો એના મિત્રને ઓળખી ગઈ એટલે એને અંદર આવવા વિચારો અને કહો। પહેલો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન તમારે બધાએ મારી જોડે જોડે લખવાના છે, પાઠ્યપુસ્તકમાં ફરજિયાત લખવાના છે। કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓના તેમના જૂથની નથી? કીડી ગંધ દ્વારા જાણી શકે છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહીં, જો એના ગંધથી તે જાણી શકે છે। બીજો ક્વેશ્ચન, રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? રક્ષક કીડીએ આ કીડીને તેની ગંધ દ્વારા ઓળખી લીધી। હવે સંભાળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો। હવે કીડીઓ કેવી રીતે જાય છે અવલોકન કરો। ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા। તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે। બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે।
जो कीड़ी ज्यां पसार थाय ते एनी सुगंध छोड़तू जाय छे एटले बीजी कीड़ी ने खबर पड़ी जाय के अहींयाथी ते पसार थई छे। हवे तमे अंदाज लगावी शको कि ज्यारे तमे रस्तो बंद कर्यो त्यारे कीड़ीओ केम आवुं वर्तन करे छे। केटलाक नर कीड़ा तेमना मादा जातिने सुगंधथी ओळखी शके छे। એટલે કહે છે કે ઘણા એવા પશુ પ્રાણીઓ છે કે જે મૂંગા છે એ પણ એના સુગંધથી તે એકબીજાને ઓળખી શકે છે। બોલી તો શકતા નથી એટલે એકબીજાના સુગંધથી તે ઓળખી શકે છે। તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે જરા વિચારો। તમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે। તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે। જો આપણે બધાને મચ્છર તો કવડે જ છે, હા મચ્છર કરવડે એટલે એ આપણને સુગંધથી મચ્છર આપણને સુગંધથી ઓળખી લે છે કે આનું લોહી કેટલું મીઠું છે। જેનું લોહી વધુ મીઠું હોય એને વધુ ટચકો મારે। તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતો જોયો છે, તમે શું વિચારો છો? તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? કૂતરાને તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે। જો હા આપણે એકબીજા કૂતરાને સૂંઘતા જોયા છે ને, હા એ આપણે બગડેલી વસ્તુ ગમે એ દેશું એ નહીં ખાય, બગડેલી વસ્તુ દેશું એ નહીં ખાય, એ ગરમા ગરમ જ હશે। પાળેલો કૂતરો હશે તો એ ગરમા ગરમ હોય એ જ ખાય, વધારાની વસ્તુ એ ખાતો નથી। પહેલાં સૂંઘીને સ્પર્શ કરીને પછી જે મોઢામાં નાખે જે તે વસ્તુ મોઢામાં નાખતા નથી અને કૂતરો તેમનો રસ્તો અને વિસ્તાર જાતે જ બનાવે છે। લખો, તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણો લખો। જવાબ લખો મિત્રો, સુગંધની ઇન્દ્રિય આપણને રાંધણ ગેસના સિલિન્ડરમાંથી આવતી દુર્ગંધને ઓળખવા માટે અને વાયર સળગતા હોય તેની દુર્ગંધ ઓળખવામાં મદદરૂપ થાય છે। બીજો ક્વેશ્ચન, એવા પ્રાણીઓના નામ લખો જેને જોયા વગર તેની સુગંધી તમે ઓળખી શકો। ઘોડો, ભેંસ, બિલાડી, બકરી અને ગાય જેવા પ્રાણીઓને આપણે સુગંધથી ઓળખી શકીએ છીએ। ત્રીજો ક્વેશ્ચન, મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? કૂતરાઓને ખાસ તાલીમ આપીને તેને પોલીસ ફોર્સમાં જોઈન્ટ કરવામાં આવે છે જેના દ્વારા કૂતરાઓ ગુનેગારને પકડવામાં મદદરૂપ થાય છે। તમે સીઆઈડી જોતા જશો બરાબર ને બધા, તો સીઆઈડીમાં હોય જ, સીઆઈડીમાં કૂતરો કેવી મદદરૂપ કરે છે પોલીસને, એવી જ રીતે એને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે। આવું કેમ? આજે નીરુએ કોઈના મહત્વના કામથી બહાર જવું પડ્યું, તેણે તેના 6 મહિનાના દીકરા ઋષિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો। છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકોને એકસાથે મેળ આવશે? તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી, પરંતુ જ્યારે તે એની બહેનના દીકરા ઋષિતને સાફ કરતી હતી તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું। જો હશો એની બહેન છે ઋષિતને, આજે નીરુને અચાનક બહાર જવું પડ્યું એટલે ઋષિતને તેના બહેનની ઘરે મૂકવા ગઈ હતી। એનું બાળક, એનું ઋષિતનું જેટલું 6 મહિનાનું જ બાળક એની બહેનનું છે, તો એને એક મળ આવ્યું તેનું એ સાફ કરી લીધું હસતા મોઢે, પણ ઋષિતને સાફ કરતાં તેને મો ઉપર દુપટ્ટો બાંધી દીધો કારણ કે એને એની ગંધ આવતી હતી। એક અથવા બંને આંખોથી જો, તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો, તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેની કોઈ પ્રવૃત્તિ કરવા કહો, એટલે કોઈ પ્રવૃત્તિ એટલે કે એને કહો કે હાથ હલાવે, પગ હલાવે, માથું હલાવે, ગમે એ વસ્તુ કહો એટલે કે એ પ્રવૃત્તિ કરાવો એટલે અમે એને જોઈએ। તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? જો આપણે એ પ્રવૃત્તિ કરતો હોય ગમે એ, તો આપણે શરીર આપણું હલ્યા વગર આપણે એકદમ સ્થિર ઊભા રહીને એ પ્રવૃત્તિ આપણે જોઈ શકીએ? ના, ન જોઈ શકીએ। હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો। હવે તો આપણે એ પ્રવૃત્તિ કરે છે આપણો મિત્ર, તો એ બંને આંખો બંધ કરવાની અને ગરદન હલાવ્યા વગર, આંખોય બંધ કરી દેવાની ગરદને બંધ ગરદને હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો। આપણે એ કરી શકીએ?
તમે ઘરે ટ્રાય કરજો. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? એક આંખે આપણે જોઈએ અને બીજી આંખે જોઈએ આપણને શું તફાવત જોવા મળે? બે આંખે આપણને ચોખ્ખું દેખાય, એક આંખે હરખું દેખાતું નથી. હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરી અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? જો આમાં શું કહે છે, બંને આંખો ખુલ્લી રાખો અને પ્રયત્ન કરો, એક પછી એક આંખ બંધ કરી દેવાની અને એક હાથે એને બોલને પકડવાનો પ્રયાસ કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? બે આંખ ખુલ્લી હતી ત્યારે કે એક આંખ ખુલ્લી હતી ત્યારે? તો કે બે આંખ ખુલ્લી હતી ત્યારે. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા હોત જે તમે અત્યારે નથી કરી શકતા? તે જો આપણા કાન છે ત્યાં આપણી આંખ હોત અને આંખ છે ત્યાં કાન હોત તો આપણે કંઈ કરી શકત? ના કરી શકત. કેટલાક પક્ષીઓ જેવા કે ચમડી, ગરુડ, ગીધ વગેરે આવા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે. જો વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી પણ જોઈ શકે છે. પક્ષીઓ 8 મીટર દૂરથી જોઈ શકે છે અને આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ. આપણામાં અને પક્ષીઓમાં એટલો તફાવત જોવા મળે છે.